અમૃતાસ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મોતીચૂરના લાડુ બનાવીશું અને એ પણ ખૂબ જ સરળ રીતે, ખૂબ જ સારી ટિપ્સ સાથે. તો ચાલો જોઈએ કેવી રીતે બને છે. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે. બનાવવા માટે આપણે લઈશું 250 ગ્રામ બેસન, 30 ગ્રામ મેદો, તો બે મળીને 280 ગ્રામ થયું, તો 280 ગ્રામ ખાંડ, ઇલાયચી પાવડર અને ઓરેન્જ ફૂલ પાવડર. સૌ પ્રથમ આપણે બુંદીનું બેટર બનાવીશું. તેના માટે બેસન લઈશું અને મેદો નાખવા જરૂરી છે, કારણ કે બુંદી બન્યા પછી જો આપણે ચાસણીમાં નાખીએ તો તે છૂટી ના જાય, એના માટે 250 બેસનમાં 30 ગ્રામ જેટલો મેદો નાખવો જરૂરી છે. અને તેને સ્કીપ પણ કરી શકો છો. આ બધું મિક્સ કરી લઈએ. હવે તેમાં પાણી નાખીએ. આપણે એકદમ પતલું બેટર બનાવવાનું છે, કારણ કે મોતીચૂરના લાડુનો જે ઝારો હોય છે તે ખૂબ જ ઝીણા કાણાવાળો હોય છે. જે રાઈ આપણે ઢોકળા ખમણમાં નાખીએ છીએ એના જેટલો ઝીણો કાણા હોય છે તે ઝારો, તો તેના માટે બેટર એકદમ પતલું હોવું જરૂરી છે. કલર પણ ઓપ્શનલ છે, જો તમે ઘરે બનાવતા હોય ને તમને કલરવાળું ના ખાવું હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. બેટર બનીને તૈયાર છે, હવે આપણે તેને ચેક કરીશું. બેટર આપણે ચેક કરી લઈશું કે આ કાણામાંથી પડે છે કે નથી પડતું. નથી પડતું તેનો મતલબ હજી આપણે આને પતલું કરવાની જરૂર છે. તમે જોઈ શકો છો આ બેટર નીચે પડે છે, તેનો મતલબ આ બુંદી તળવા માટે તૈયાર છે. તો હવે આપણે બુંદીને તળી લઈશું. ઘી બરાબર ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં બુંદી પાડીશું. તો ઝારો બરાબર કઢાઈ ઉપર મૂકવાનો અને આ રીતે તેમાં બેટર નાખવાનું. હું તેને આ રીતે થોડું ટેપ કરવાનું જેથી બુંદી પડે. બુંદીને લાલ થવા દઈશું પછી કાઢીશું. એકદમ ઝીણી ઝીણી બુંદી પડી છે. આ બુંદીને ફૂલ ગેસ ઉપર જ તળવી. જો ગેસ ધીમો થાય અને ઘી ઠરી જાય તો બુંદી નીચે ચોંટી જાય છે અને એને તળાતા ખૂબ જ વાર લાગે છે.
તમે જોઈ શકો છો બુંદી તળાઈ ગઈ છે, તેને આપણે કાઢી લઈશું. હવે આ જ રીતે આપણે બધી જ બુંદી તળી લઈશું. બુંદી તળીને તૈયાર છે, તમે જોઈ શકો છો એકદમ ઝીણી ઝીણી થઈ છે. પણ આમાં શું થાય કે ઘણીવાર બેટર જાડું થઈ જાય કે ઘી તળતી વખતે ઓછું થઈ જાય, તો આવી રીતે ઢગલા પડી જાય છે. તો આને આપણે ભાગીને પછી ઘઉંની ચાળણીમાં ચાળી લેવાની છે, જેથી આ એક સરખા દાણા દે. તો આપણે આને ચાળી લઈશું. આ રીતે આપણે બધી જ બુંદી ચાળી લઈશું. તમે જોઈ શકો છો બુંદી મેં ચાળી લીધી છે, નીચે એકદમ ઝીણી થઈ છે. હવે આપણે ચાસણી બનાવીશું. તો કઢાઈમાં ખાંડ નાખીશું. ખાંડ ડૂબે એટલું જ પાણી તેમાં નાખવાનું છે. હવે આપણે એક તાર ચાસણી બનાવીશું. એક તાર ચાસણી બનીને તૈયાર છે. એક તાર ચાસણી બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ તાર પડ્યો છે. હવે તેમાં આપણે ઇલાયચી પાવડર નાખીશું, તેને બરાબર મિક્સ કરી લઈશું. ખૂબ જ થોડા ટાઈમમાં પરફેક્ટ એક તાર ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે હું થોડો એમાં ફૂડ કલર એડ કરીશ. આ ઓપ્શનલ છે, તમારે ના નાખવો હોય તો ચાલશે. મને થોડો ઓરેન્જ કલર જોઈએ છે લાડુનો, એટલે હું એમાં કલર એડ કરું છું. આને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં આ જે બુંદી તળી હતી આપણે તે નાખીશું. આને બરાબર મિક્સ કરી લઈશું. એકદમ જ્યુસી લાડવા બને છે આનાથી. જો બુંદી તળતી વખતે તેમાં થોડું ઘી આવી જાય તો એનો કોઈ જ વાંધો નથી, કારણ કે ઘી વગર આમ પણ કોઈ મીઠાઈ બનતી નથી. તો દેશી ઘી હોય અને તે બુંદીમાં થોડું આવી જાય તો સારું કહેવાય, કારણ કે બુંદી થોડું ઘી પી જાય તો નરમ રહેશે. લાડવા બનાવ્યા પછી એકદમ જ્યુસી લાડવા લાગશે. હવે આ જે મિશ્રણ છે આને આપણે ઢાંકીને અડધો કલાક રહેવા દઈશું, જેથી આ જે બુંદી છે બધી ચાસણી બરાબર શોષી લે અને ચિકાસ પકડી લે, તો લાડવા વાળવામાં તકલીફ ના પડે. એને અડધો કલાક ઢાંકીને મૂકી રાખીશું. અડધો કલાક થઈ ગયો છે. હવે આપણે આને બરાબર મિક્સ કરીને લાડવા વાળીશું.
एकदम झीणी झीणी बूंदी पड़ी छे ने लाड़वा एकदम जूसी बन्या छे। आ रीते आपणे बधा लाड़वा वाळी लईशुं। टेस्टी ज्यूसी मोतीचूरना लाडू बनीने तैयार छे, तो તમે પણ બનાવો અને તમને મારી આ રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। ધન્યવાદ।